आड़ी हूँ वीरान पंखी आने प्रीति ने ये पिंजरे मारो जम पियो न तो अजीब तो पानी रे ए सुना समुदर नी पाले रे आगा दरियाव नी पाले ए नोतिये ने पास कोई बेनी रे नोतिये ने पास कोई माड़ी वाला नाय गाव दो नारी रात रो नारी या कोई नोती रे ए सुना समदर पाले रे आगा समुदर पाले शक्ति ताय सिंह ने सामे रे तेदी जंग जब रो जामे आने आई जेदी डांग गुगा में ओला जम राजा ने मिलित गेड़ी रे अवे महिमा दुआव जेवेली रे रव राय मा दुआव जेवेली माथी कोई मोटू नहीं भले ही जड़दर होय के जगदीश पण सौ नमावे सीस आ अंबा आगळ आलिया हवे आम तो ई डायरो जे बैठो छे ने थोड़क थोड़क आम आवी जाओ आम 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 आवी जाओ उनका आ साइड हामे आवी जाओ आम हामा नहीं पण आम हामा आवी जाओ महेशदान जी फरमेश ने चिट्ठी आवड़ी मोटी घणो समय थियो भाई चोखू ओछू वेचाय ने સુરવીરતાની વાતો આપણે ઘણી કરી પણ જેના માટે ભેળા થયા છે માં મહી માટે ભેળા થયા છે એના ઉત્સવમાં ભેળા થયા છે કાલ અહીંયા મોટો યજ્ઞ છે અને મેળો અહીંયા થવાનો છે એની પૂર્વ સંધ્યાએ પૂર્વ રાત્રિએ આપણે સૌ ભેળા થયા છે અહીંયા બહેનો દીકરીઓની બહુ મોટી સંખ્યામાં હાજરી હતી પણ હવે જે હાજરી છે એમને ગમે એવું થોડીક માની વાતો જગદંબા હોય તોય ભલે કે ઈ જનેતા હોય તોય ભલે કાકબાપુના બહુ અદ્ભુત દુહા છે મા માટેના કે મોઢે બોલું મા ત્યાં તો મને હાજે જ નાનપણ હાંભરે પછી મોટબ બધાની મજા મને કડવી લાગે કાગડા અરે ગિયા માસ ગળે જેને હાડે હેવાયા કરે પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા અને ભગવત તો ભજતા ઈ માહેશ્વર આવી મળે રામ નામનો જાપ કરો કૃષ્ણના નામનો જાપ કરો શિવના નામનો જાપ કરો તો દુલો કાગ એમ કે છે કે તો કદાચ તમને ઈ મળવો હોય તો મળે
ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે, તમે એનો જાપ કરો એટલે એની ઈચ્છા હોય અને એને તમને દર્શન આપવા હોય કે મળવું હોય તો મળે. ભગવત તો ભજતા માહે સરંગ આવી મળે, પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા, મરેલી માં ને એ પાછી ના મળે. એક નાલ વગાડવા વાળો માણસ જંગલમાં બેઠો બેઠો નાલ વગાડે છે, પોતાના આત્મરાજાને રીઝવવા માટે નાલ વગાડે છે. ગમમ ઘુઘરુ ગમાંક ઠમમમ જાંજર ઠમાંક ધમમમમ ભૂધમાંક બકરીનું બચ્ચું સામે આવીને બેસી જાય છે. એ લવારું છે એ સામે આવીને બેસી જાય એટલે એક દી બે દી પાંચ દી પંદર પંદર દી સુધી સામે આવીને બેસી જાય છે. એટલે સંગીતકારને એમ થયું કે આ બકરીના બચ્ચાને મારા સંગીતમાં શું ખબર પડે, કદાચ હજી હિરણ હોય મૃગ હોય તો એને સંગીતમાં ખબર પડે, પણ આ બકરીના બચ્ચાને સંગીતમાં શું ખબર પડતી હશે, હું જે નાલ વગાડું છું એમાં શું ખબર પડતી હશે. એટલે પંદર પંદર દિવસ પછી એ સંગીતકારે પ્રશ્ન કર્યો કે હે બેટા, હું જે વગાડું છું એમાં તને કઈ ખબર પડે છે, મારા સંગીતમાં કઈ તને ખબર પડે છે? અને ત્યારે એ બકરીનું બચ્ચું જવાબ દે છે કે સંગીતકાર, મને તારા સંગીતમાં કાંઈ ખબર નથી પડતી. તો બેટા પંદર પંદર દિવસથી તું સામે આવીને બેસી જાય, શું સંગીત વગાડું ત્યાં સુધી બેઠ ને પાછું ઊભું થઈને વયું જાશ? તો પંદર પંદર દિવસથી કેમ આવીને બેહેશ? અને બકરીનું બચ્ચું જવાબ આપે છે કે સંગીતકાર, તારી નાલના બે પડ છે ને એ મારી માના ચામડામાંથી બનાવ્યા છે, એની ઉપર તું થપાટ મારેશ ને ત્યારે મને માં મારી માં બોલાવતી હોય એવું લાગે છે. સાહેબ, મરેલી માનું ચામડું જો બોલાવે, આકર્ષિત કરતું હોય એક પશુને, તો આપણે તો માનવીઓ છીએ. સાહેબ, ટુકારો જનની તણો અને બીજા પડશે બા, આખી દુનિયા તમને પધારો 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 કરવા વાળા મળશે, પણ બાપ શિવા બાપ બ્રિજરાજ, હાલ હવે તું જમી લે, તારા પ્રોગ્રામો બધા સાઈડમાં રાખ અને તું પેલા જમી લે, એ બ્રિજરાજ કેવા વાળી ન મળે. ટુકારો જનની તણો અને બીજા ભણશે બાપ, પધારો કવિરાજ પધારો કવિરાજ પધારો કવિરાજ કરવા વાળા મળે, પણ ટુકારો તો જે જનની નો છે માનો છે એ ન મળે. આવરસે એકડી કવ્યો વાદળીલો, પણ મારી માવડીનો મેઘ બારે એ માસ રે 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 જાની, જોડ જગતમાં નહીં મળે. હા, અહીંયા હેતુભા છે, હેતુભાને આપણે રોજ મળતા હોય અને બે ચાર દિવસથી હેતુભા દેખાતા ન હોય એટલે આપણે એમને પૂછીએ કે હેતુભા ક્યાં હતા યાર, આટલા બધા દિવસથી તમે ક્યાં હતા? અમને ચિંતા થતી હતી, તમારો ફોન બંધ આવતો હતો, તમારો ફોન નહોતો લાગતો, અમને ચિંતા થતી હતી હેતુભા ક્યાં હશે. એટલે હેતુભા કહે કે ભાઈ બાપા કવિરાજ, મારામાં ઉભા થવાની પણ શક્તિ નહોતી, મારામાં શક્તિ નહોતી. ક્યાંય એમ ન કહેવાય, આખા વિશ્વમાં વયા જાવ તમે, ક્યાંય એવું ન કહી શકાય કે મારામાં બ્રહ્મા નહોતો, મારામાં વિષ્ણુ નહોતો, મારામાં શિવ નહોતો. નહીં, ન બ્રહ્મ ન બ્રહ્માહીણમ ન શિવહીણમ ન વિષ્ણુહીણમ સકલ જગત શક્તિહીણમ શક્તિહીણમ શક્તિહીણમ, આખી દુનિયાને શક્તિની જરૂર પડે. હા, ઈ આયે લોગ માયા બેઠી છે, અરજ કરા સાંભળાંગ આવ શક્તિ હવે ગરજ મુજ પડી સંગ એક ગાઠી નઠે માંગ આવજે રૂપ તું ગાવડા દેવીયા વડેરી દેવ દાઢી અરે જાયપુર પ્રદેશા દેશમાં જેતમાં દાખલા રક્ષા કર તીર્થ દેવી
મનોરથ મહારા પૂરણકર માવડી સદેવા મહાસુત ઘણી સેવી અને થાણદેશ લોક મે થાપણો થાહરો માહરો વસીલો તુજ માતા હવે ભેર કર સેવગા હવે તું બિસાળી અને ભુજાળી જાણતી સરૂર બાધા અને લોબડી શિશરાંગ ઉપરે રખીએ હાથ મે ડમરું આવ્યું હાલી જણક કે વિછિયા પાઉં મે ઝાંઝરા મતાળી માતવા વાત કાળી અને ડણકતો કેહરી ચડે ને ડાઢાળી ડણકતો કેહરી ચડે ને ડાઢાળી સહાયતા સહાયતા કરે ચંડી ભળેલે કુંડલા કાન મે ભવાની ઝરેલો હારલો તેજ ધૂમણી ધમરોળ ધોકડા વજાલે માયાળી અને માયાળી ભેળીઓ ગોઢ માથે વાજળા ઢોલ રણ તુલતું વજાડે અને સજાડે જોગની સર્વ સાધે એટલે કદાચ તમે એમ કહી શકો કે મારામાં શિવ નહોતો મારામાં બ્રહ્મા નહોતો મારામાં વિષ્ણુ નહોતો તો ચાલે પણ મારામાં શક્તિ નહોતી તને ચાલે શક્તિ વિના તો બધું નકામું છે ન જાગે ન સોવે ન ગાલે ન ડોલે તો પંતી ન છંતી કરંતી કિલોલે ભુજાલમ ઉજાલમ ત્રિકાલમ ભવાની ઈ જે ભવાની છે ઈ જે જગદંબા છે ખનુ એક માં કંઈક બ્રહ્માંડ થાપે ખનુ એક માં કંઈક થાપે ઈ જગદંબા પાસે ઈ તાકાત છે કે જો એક ક્ષણમાં સેકન્ડ ના 100માં ભાગમાં એ આ પૃથ્વીનો લય કરી શકે ને આવી પૃથ્વી કરોડો પૃથ્વીને પાછી સ્થાપિત કરી શકે તો ઈ જગદંબા છે ઈ માં છે માં જેવી તેવી નહીં હા નારાયણ છે એ 4 અક્ષરનું નામ છે કૃષ્ણ છે એ 2.5 અક્ષરનું નામ છે રામ છે એ 2 અક્ષરનું નામ છે પણ એક અક્ષરમાં સકલ જગતનો જો સુખ સમાય જતું હોય તો ઈ માં માં અને માં છે સાહેબ માંથી કોઈ મોટું નહીં માંથી કોઈ મોટું નહીં ભલે ઈ જડધર હોય કે જગદી સૌ નમાવે શીશ ઓલી અંબા આગળ હાલ્યા સાહેબ જ્યારે જ્યારે દેવતાઓને જરૂર પડી છે ત્યારે ત્યારે દેવતાઓ મોટી મોટી સેના લઈને ગયા છે યુદ્ધ કરવા હા કૃષ્ણને જ્યારે કુરુક્ષેત્રના રણમેદાનમાં ઊભું રહેવું હતું તેથી એક બાજુ 11 અક્ષરવાણી ને એક બાજુ 7 અક્ષરવાણી લઈને ઊભું રહેવું પડ્યું હતું ગીતાનો ગાનારો એને જો સેનાની જરૂર પડતી હોય રામને જેથી લંકા ઉપર ચડાઈ કરવી હતી તેથી 18 પદમ સિંહ લઈને જવું પડ્યું હતું પણ આ બુટી જેથી ધૂમરાક્ષને ધમરોળવા માટે નીકળે ચંડ અને મુંડ ને ચપટીમાં ચોળવા માટે નીકળે તેથી એને કોઈ સૈન્યની જરૂર ન પડે એ તો બુઢી એકલી નીકળી હોય અમંગીએ બહાર નીકળી ગસી આગડો તાલીએ વાગી ગયે ડમર ડાક ગડારા હાથ લંબાવી યુદ્ધ ઝટાઝટ ઘર મંડાણો યુદ્ધ કટાકટ બાર કરાલ ટુટંડ ટટા ટટા રોંદગા નંદ ટુટંડ અમંગીએ બહાર નીકળી ગસી આગડો તાલીએ વાગી ગયે ડમર ડાક ગડારા હાથ લંબાવી યુદ્ધ ઝટાઝટ ઘર મંડાણો યુદ્ધ એને કોઈ સૈન્યની જરૂર ન પડે મોહમ્મદ ગિજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી વિયાવો એમાં ક્યાંય શિવના મંદિરને તોડ્યું ક્યાંય કૃષ્ણના મંદિરને તોડ્યું ક્યાંય રામના મંદિરને તોડ્યું પણ મોહમ્મદ ગિજની થી માંડીને મોહમ્મદ બેગડા સુધી વિયાવો એમાં એક પણ મુસલમાન બાદશાહના બાપની ત્રેવડ નથી કે માના મંદિરની કાંકરી ખેરવી શકાય સાહેબ એની હામું ન જોઈ શકા આખો પાકિસ્તાન છે એ લીલા નેજાનો દેશ છે ત્યાં કઈ તમે ભગવો ન લહેરાવી શકો હા ત્યાં કઈ તમે ભગવો લહેરાવી જ ન શકો એટલો કટ્ટરપંથી પ્રદેશ છે આખો દેશ એટલો કટ્ટરપંથ વાળો છે પણ એમાં તમે બલુચિસ્તાનમાં વયા જાઓ અને બલુચિસ્તાનમાં સાહેબ આજની તારીખમાં હિંગળા જ બેઠી છે આજનો ત્યાંનો પ્રેસિડેન્ટ ઇમરાન ખાન હોય તો ભલે કે કોઈ પણ હોય એના બાપની ત્રેવડ નથી કે હિંગળાજનો ભગવો ઉતારી શકાય સાહેબ એની હામું ન જોઈ શકાય એ કરતા એ લોકોને હવાર પડે ત્રણ ત્રણ વાર ખુરને શું કરવી પડે એ મિયો મુશરક હોય તોય ભલે એ ગિલાની હોય તોય ભલે નવાજ શરીફ હોય તોય ભલે કે આજનો ઇમરાન ખાન હોય તોય ભલે
એને હવારે જાગી જાગીને ત્રણ ત્રણ વાર ખુરનું શું કરવું પડે કે મેરી બડી અમ્મા, એ મેરી નાની, મેરી બીબી, બચ્ચો કા ખ્યાલ રખના, હા એ તો એને કહેવું પડે. અને સાહેબ મોહમ્મદ પૈગંબર સાહેબે કીધું છે, અગર આપકો જન્નત કી ખ્વાહિશ હૈ તો અપની અમ્મી કે કદમો મેં ઝુક જાઓ, જો તમારે સ્વર્ગ જોતું હોય તો તમારા માના ચરણોમાં ઝુકી જાઓ. એ એમને પણ કેવું પડ્યું છે, ઈસુ ખ્રિસ્તને કેવું પડ્યું છે, જો તમારે સ્વર્ગ જોતું હોય તો તમે માં મેરી પાસે આવીને બે આહુડા પાડી જાઓ એટલે તમારા બધા ગુના માફ છે. સાહેબ એ એને પણ કેવું પડ્યું હોય, પણ જો તમને વિશ્વાસ હોય તો માં મદદ કરે. આ દેવતાએ તો શરતું રાખી છે કે આવું આવું થાય ત્યારે અમે અવતાર લઈએ. પણ સાહેબ આ જોગમાં એવું, એ ચાહે મહી હોય તોય ભલે, ચાહે વરુડી હોય તોય ભલે, રવરાય હોય તોય ભલે, મોમાય હોય તોય ભલે, આશાપુરા હોય તોય ભલે, ખોડિયાર હોય તોય ભલે, એને કોઈ શરતની જરૂર ન પડે. એ તો જોવે કે મારા દીકરાને આંખમાં આહુડું આવ્યું અને મારો દીકરો અંદરથી વલોવાય છે અને હું ન આવું તો હું જોગમાયા ન કહેવાય. સાહેબ એ તો આવે આવે ને આવે જ સાહેબ, એને કોઈ શરતની જરૂર ના પડે. હા ઈ માં છે, પણ હૈયાના ભાવથી જો કરો હાંકલો તો ઢીંગલા ચિથરા તણું ફૂલે. વિશ્વાસ છે તો આવે. અને એમાંની એક નાનકડી વાત, અહીંયાથી તમે નડા બેટ વયા જાઓ, ત્યાં અત્યારે વરુડી બેઠી છે સાહેબ. સત્ય ઘટનાની વાત, ગુણ કતરું હું ગાકડી જ્ઞાની મેર કરી જે મામડ જ્ઞાની ત્રટ હિરણ ને વાસ તિહારો ધરો ગાજ ત્યાં એક જ ધારો ફળબળ ફૂલમાં વાસ તિહારો મહેકાયુ નો મહેકારો ઝરણામાં ધનકાર કરે તું નિર્મા ગેરા નાદ કરે તું લાલ ગુલાબી વેલ લટા તું ફાગણમાં ફૌરમિયો તુછો વાયુ રૂપે વિચરે વનમાં થાનકમાં ઘરમાં થન થનમાં હાહદ જ્વાલા નાદ ગગનમાં બેઠી તું સ્વર્ગે પાતાળે આય માં આય જગદંબા. એક સત્ય ઘટનાનો પ્રસંગ આપને કહું, મને ખૂબ ગમતો પ્રસંગ છે અને મારા બાપુને આ વાત કરેલી, ઉપેન્દ્ર ત્રિવેદી એ વાત કરેલી. મારા બાપુને ઉપેન્દ્ર ત્રિવેદી કહેતા હતા, હું બેઠો તો બહુ નાનો હતો અને બાજુમાં બેઠો તો મારા બાપુ પછી આ ઘણા કાર્યક્રમોમાં વાત પણ કરતા. એ ઉપેન્દ્ર ત્રિવેદી મારા બાપુને વાત કરે છે કે ઈશ્વરદાનજી હું નવઘણ નામનું પિક્ચર બનાવું. આમાં ઘણા વડીલો બેઠા છે એને કદાચ નવઘણ નામનું પિક્ચર જોયું હશે એટલે હું પિક્ચર બનાવું અને એમાં આપ બધા જાણો છો કે માં વરુડીએ નવઘણને આશીર્વાદ આપ્યા, સહાય કરી, બધી વાત આપ જાણો છો. પણ હું જે વાતનો પ્રાણ જ્યાં છે એ વાત આપને કરું. એટલે વાત કરે છે ઉપેન્દ્ર ત્રિવેદી કે ભાઈ હું ઘોડા ઉપર સવાર થયો છું અને આજની તારીખમાં ટેકનોલોજી એટલી બધી વિકસિત થઈ છે કે અત્યારે હું અહીંયા મારો હાર્મોનિયમ ઉપર હાથ છે અને તમારા માઇક ઉપર કે અહીંયા સ્ટેન્ડ ઉપર કે કોઈ પણ જગ્યાએ તમારે ચકલી બેહાડવી હોય તો આવીને બેહે ખરી. ઘણી બધી ટેકનોલોજી અત્યારે વિકસિત થઈ છે, એ આવીને બેસે એમાં કોઈ નવીન વાત નથી. અત્યારના આ સમયમાં એ કોમ્પ્યુટરના માધ્યમથી તમે બધું જ કરી શકો. બાજુમાં હાવે જ બેહાડી હતો એ બધું થાય શક્ય છે અત્યારે આ ટેકનોલોજીના યુગમાં. પણ એ સમયમાં આજથી લગભગ 40-એક વર્ષ પહેલા હું ઘોડા ઉપર સવાર થયો છું, મારા હાથમાં ભાલું છે, માએ નવઘણને સહાય કરેલી, પણ મા વરુડી એ કાળી ચકલી બનીને ભાલા ઉપર બેહે તો મારું પિક્ચર પૂરું થાય, નકર મારું પિક્ચર અધૂરું રહે. જો હું કાળી ચકલી ના દેખાડું તો મારું પિક્ચર અધૂરું રહે, એ પ્રસંગ અધૂરો રહે. અને માએ કીધેલું કે હું કાળી ચકલી બનીને આવીને તારા ભાલે બેહીશ, હવે ઈ જ ન થાય અને ખોટી ચકલી બેહાડી કેમ. એટલે મેં અંતરનાથથી પ્રાર્થના કરી ગયા, માં મારા હાથમાં ભાલું છે અને મેં આંખ બંધ કરી. હવે ઉપેન્દ્ર ત્રિવેદીએ તો કદાચ ગમે એમ એની કાલી ઘેલી ભાષામાં માને યાદ કરી હશે, પણ જેથી એ ચારણ યાદ કરવા બેહે, હે માં હે માતાજી,
આવડ ખોડલ ગાત ગાત મોગલ મસુરાવલી માત ગાવ મે લડી જાગ જવાલા ડા ઢાલી અંબે કર્ણલ ગાત ગાવ બહુચર કરુ બાલી આલ જાવ હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમર સભી નવ લક્ષક ચોરાસી ની ચારણા ઉપરે દેવી આવો બિન માં સેવક કા સુધારણા રમજમતી રબરાઈ આઈ ઉપરે તું આવે કામળ બૂટ બલાળ ભાઈ ખુબડી બહુ લાવે માનલ જેતલ માત તાપણ ને ચાલક ને જી વરુણી ને સૌ દેવ રાણભાઈ અને રવેજી હવે નાગલ આવ હર જો કરી જાન ભાઈ સુખરા ગાવ જો નવે લાખું વઠે અને દેવેદુ કેરી વાહરા ગેલી માં ગ્રાત્રાણ આવરે વરણ ઉજાળી ઊંઘી રે માં આઈ હવે તું જાગ જોરાળી હડક મોય કર હાક હાક સુ બાદલ ધારે આવે ઓળ કાજ પહોય મોટા કઈ પહારે દેવ અને મિત્ર બે વસ્તુ એવી છે કે જ્યાં સુધી તમે એને ખીજવો નહીં ત્યાં સુધી તમારી ઉપર નો રીજે અને સાહેબ આખી ચારણ ખીજવે છે બાયું થઈ બુઠ્યું કે ઘણી નિંદ્રે કે રાણી એ માં બુઢી થઈ ગઈ છું હાલી કેમ નથી બાયુ થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે કે રાણી કે હોડ તણીને હુઈ ગઈ છો બાયુ થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે કે રાણી વે ગઈ છો કે વિદેશ કે બીજા દેશમાં વહી ગયું છો વે ગઈ છો કે વિદેશ હો ગઈ પંથ હેરાણી અરે સેવક કરતે સાધ ગાવતી આધે શકને આવે નહીં કા આજ સહાય કરવા સેવકને માડી સાવણું કેમ સુણતી નથી બાયું કાંઈ બેરિયું થયું સમરથ મહાચો શક્તિયું તો રોકાઈ શા માટે રહ્યું એ માં એ જગદંબા એ પીઠળ એ વરુડી એ ખોડિયાર આજ માં જો તું નહીં આવ તો મને એવું લાગે છે કે તું તેથી નવઘણના ભાલે નહીં બેઠી અને સાહેબ હૈયાના ભાવથી જો કરો હાંકલો એ ઉપેન્દ્ર ત્રિવેદી કહે છે કે મારી આંખ બંધ હતી કવિરાજ અને મારા ભાલા ઉપર વજન વધવા માંડ્યો અને મારો હાથ ધ્રુજવા માંડ્યો ત્યાં મેં મારી અધૂરી પ્રાર્થનાએ મેં આમ જ્યાં આંખ ખોલી ત્યાં તો વરુડી પોતે કાળી ચકલી આવીને બનીને બેઠી હતી મારા ભાલા ઉપર આ કોઈ દાલ પુરાણ વાત નથી તમે પિક્ચર જોઈ શકો છો ને એમાં જીવતી ચકલી સાહેબ વરુડી થઈને બેઠી છે સાહેબ હા વિશ્વાસ છે તો આવે આવે ને આવે સાહેબ અહીંયાથી 4 વાગે પ્રોગ્રામ પૂરો થઈને તમે બસ સ્ટેશન જઈને ઉભા રહ્યો હાઈવે ઉપર જઈને ઉભા એ માં બસ મોકલજે એમ નો આવે પણ એ તો જ્યારે મારા દીકરાને મારા સંતાનને મારી દીકરીને જ્યારે તકલીફ થાય અને ત્યારે આવે આવે ને આવે સાહેબ હા પણ ઈ અયાના ભાવથી જો કરવો હાંકલો તો ઢીંગલા ચિથરા તનુ ધૂણે સાહેબ માં એ તો માં છે માં એ માં બીજા વગડાના વા સાહેબ પણ અહીંયાથી ઘણી ફરમાઈશું છે ઘણી વાતોની ફરમાઈશ છે આવી જાય તમારી વાતો બધી ભાઈ આમાં જ્યારે એવું હોય કે જ્યારે ઘઉંનો વારો હાલતો હોય ત્યારે ઘઉં જ લેવાય આ બાજરાનો વારો આવે ત્યારે બાજરો લેવાય આપણે ઘણી બધી વાતો આવેલી ત્યારે આ બધી વાતો નહોતી લીધી પણ મોણિયા વાલી માતના ગલરાને સમજાવ્યો
ગોહિલોનું ગોહિલવાડ માતાજીની એટલી મહેરબાની કે 1800 પાદર જો ઘરે કરાવ્યા હોય તો એ ખોડિયારે કરાવ્યા. આમ તમે વયા જાઓ હોરઠમાં એટલે ત્યાં નાગબાઈ બેઠી. એ પંથકમાં નાગબાઈની એટલી કૃપા. આમ કચ્છડામાં વયા જાઓ એટલે ત્યાં આશાપુરા બેઠી છે. ત્યાંથી આ બાજુ આવો એટલે હજી પણ શિયાળુ પવન જ્યાં નથી વાતો એવી રવમાં રવરાઈ બેઠી છે. અને એનીથી હજી થોડા આ બાજુ આવો એટલે ત્યાં મોમાઈ બેઠી છે. જાડે જાઓ અને કુળદેવી, ઘણા જાડે જાને તો હજી ઈ જ નથી ખબર પડતી કે આપણા કુળદેવી આશાપુરા નહીં, કુળદેવી મોમાઈ છે. હા, એ કરુણતા કહેવાય. મેં એક પત્રિકામાં વાંચેલું કે અમારા કુળદેવી આશાપુરાની અસીમ કૃપા છે. પણ નહીં સાહેબ, તમારી કુળદેવી મોમાઈ છે. હા, આશાપુરા એટલી જ તમારી ઉપર કૃપા દ્રષ્ટિ છે આશાપુરાની. પણ પેલી પૂજવી પડે તો એ તો કુળદેવીને જ પૂજવી પડે, એ તમારી મોમાઈને પૂજવી પડે. મોમાઈના અલગ અલગ ઘણા સ્વરૂપો છે. આ દશામાં છે એ મોમાઈમાંનું દસમું સ્વરૂપ છે. એ દશામાં છે ઘણા સ્વરૂપો છે, એમાં આપણે નથી જવું. પણ દેશનોકમાં કરણીજી બિરાજે છે, આખા રાજસ્થાન ઉપર જેની અસીમ કૃપા છે. હું આગલા મારા દોરમાં એક વાત અધૂરી મૂકી દીધી હતી, એક વાત મારે કરવાની હતી, અને એમાં હાડી રાણીની વાત હું કરતો હતો. એ વાત હું પેલા પૂરી કરી દઉં, કારણ કે હું બહુ અતિ જોશમાં આવી ગયેલો ત્યારે એ વાત મારીથી મુકાઈ ગઈ હતી. હાડી રાણી સાહેબ, ક્ષત્રિયાણીઓ કેવી હોય એની એક નાનકડી વાત, એ મારી અધૂરી વાત હતી, હું પૂરી કરી દઉં. બીજી એક વચ્ચે એક વાત એ કરી દઉં કે અહીંયા બધા વર્ણો બેઠા છે, એક વચ્ચે વાત કરી દઉં કે બનાસકાંઠા જો કોઈના આભારી જો તમે હો, જો કોઈના થકી રહ્યું હોય આ દેશમાં ભારત વર્ષમાં, જ્યારે ભાગલા પડતા હતા ત્યારે બનાસકાંઠામાંથી એવા એવા પત્રો ઝીણાને જતા હતા. અહીંયાના ઘણા બધા એવા ખેડૂતો હતા અને એમના હાથબાર ને આઠના ઉતારા ને બધું દસ્તાવેજો એ ઝીણાને મોકલાવતા હતા અહીંયાથી. અને એમાં એક બ્રાહ્મણ ટપાલી જોશી, દિનકર જોશી, મહાદેવભાઈ કે દિનકર જોશી બેમાંથી એક નામ છે, હું નામ ભૂલી ગયો છું, પણ ભૂદેવ હતા એ ટપાલી હતા. એટલે અહીંયાથી માણસો બધા કવરમાં પેક કરીને એ ઝીણાને પાકિસ્તાન બધા મોકલતા હતા, કવરો બધા અહીંયાથી. એટલે આ ટપાલીને, આ ભૂદેવને, બ્રાહ્મણને એવું થયું કે આમાં કાંઈક ખોટું રંધાય છે. અને સાહેબ, એ લગભગ 500 કે 700 પત્રો ભેગા થયેલા, એ બધા પત્રો ભેગા કરીને એ માણસ દિલ્હી ગયો. અને દિલ્હી જઈને ત્યાં ભારત વર્ષના ગૃહપ્રધાન અને નાયક વડાપ્રધાન એટલે વલ્લભભાઈ પટેલને મળવા માટેની એને ઈચ્છા જાહેર કરી ત્યાં. એટલે વલ્લભભાઈ તો સમય ફાળવી શકે એમ નહોતા, એટલે એમના દીકરી મળ્યા. એને કીધું કે ભાઈ, મારે આવો પ્રશ્ન છે, મેં કવરો ખોલ્યા નથી પણ ઘણા બધા કવરો ત્યાં જાય છે, એમાંથી જેટલા હું લાવી શકતો હતો એટલા હું અહીંયા લઈ આવ્યો છું. એટલે સમય ફાળવો અને વલ્લભભાઈને મળ્યા. અને પછી એક એક કવર ખોલી ખોલીને જોયું તો અહીંયાના ખેડૂતો, ઘણા બધા ખેડૂતોને પાકિસ્તાનમાં જવું હતું, એ લોકોના દસ્તાવેજો, જમીનના દસ્તાવેજો અને એવા પત્રો હતા કે અમારે પાકિસ્તાનમાં ભળવું છે. અને સાહેબ, એક ભારત વર્ષનો એવો ભાયડો માણસ જેની સાથે બહુ જ ખોટું થયું. જો સરદાર વલ્લભભાઈ પટેલ જેવો જો આ દેશને વડાપ્રધાન મળ્યો હોત તો આ દેશની શિકલ કંઈક અલગ હોત ને અમેરિકા કરતા આપણે શક્તિશાળી હોત. પણ ઈ ન થઈ શક્યું.
અને સાહેબ બનાસકાંઠાને સરદાર પટેલને ન ભૂલવો જોઈએ, એટલે કે રાતોરાત અહીંયા કલેક્ટરને અને મિનિસ્ટરોને મોકલા એણે, અને રાતોરાત એ બધા પત્રોને ભારતમાં ભેળવી દીધા, અને બનાસકાંઠાને પાકિસ્તાનમાં જતા જો અટકાવ્યું હોય તો એકમાત્ર સરદાર વલ્લભભાઈ પટેલે અટકાવ્યું છે સાહેબ. હા, એને વધાવવો જોઈએ સાહેબ, એને દિલ ખોલીને વધાવો, એમાં બે પાંચ તાળીઓથી નહીં મેળ પડે. આપણી પાસે તાકાત હતી, ક્ષત્રિયો પાસે તાકાત હતી, પણ એ યુદ્ધની વાત નહોતી, કલમની વાત હતી. હા, તો ઈ ભાયડો માણસ. હા, સરદાર પટેલની મને બે વાત બહુ ગમે. એક, બનાસકાંઠાને એને બચાવ્યું અને મારી જેટલી ખ્યાલમાં છે, અને એક ભોળ્યો નાથ સાહેબ, સોમનાથ મહાદેવનો ફરીથી જીર્ણોદ્ધાર કર્યો હોય તો એ સરદાર પટેલે કર્યો છે, એને આપણે ન ભૂલી શકાય. હા, પણ હું હાડી રાણીની વાત કરતો હતો. હાડી રાણી એટલા રૂપ રૂપનો અંબાર હતા, અને એ ઉમેદસિંહ ચંદાવતને પરણીને આવેલા, કંકુના લોળ જેવી ક્ષત્રિયાણી સાહેબ, અને એને પરણીને આવેલા, અને બૂંગ્યો ઢોલ વાગ્યો, રડીબાંગ રિજાંગ, રડીબાંગ રિજાંગ, રડીબાંગ રિજાંગ, રડીબાંગ રિજાંગ, રડીબાંગ રિજાંગ, રડીબાંગ રિજાંગ, એ બૂંગ્યો ઢોલ વાગ્યો. એમાંથી ઘરે ઘરે થી રાજપૂતો નીકળ્યા, પણ ઉમેદસિંહને યુદ્ધમાં જવું ગમતું નથી. હજી લગ્નને દહ દી નથી થયા. જોજો સાહેબ, ક્ષત્રિયાણીઓ ક્યાં ક્યાં કામ આવી છે. આ તમે મૂછની માથે જે તા દઈ દઈ ફરો છો, બહુ મૂછું રાખીને, મોટી મોટી મૂછું રાખીને ફરો, અને જે કઈ ફાંકામાં ફરો છો એનું જો એકમાત્ર જો કોઈની થકી ફરી શકતા હોય તો આ ઓરડો ઓઢીને બેઠેલી ક્ષત્રિયાણીઓ છે, એના પ્રતાપે ફરી શકો છો. હા, ઈ યુદ્ધમાં જવું ગમતું નથી. અને સાહેબ, ક્ષત્રિયાણી છે એ તલવાર દેવા માટે આવ્યા, હજી દહ્યું નથી નાયું સાહેબ. આ દેશના ક્ષત્રિયોનું સાહેબ જિંદગીમાં કોઈ ઋણ નહીં ઉતારી શકે. હા, આખી દુનિયામાંથી આપણી કરતા યુદ્ધ ઘણા મોટા, બીજા દેશોમાં ઘણા મોટા યુદ્ધ થયા છે, પણ ક્ષત્રિયોએ જે યુદ્ધ ખેડ્યા છે, ક્ષત્રિયોએ જે પરાક્રમ દાખવ્યું છે, આઉટલોસ ઓફ કાઠિયાવાડમાં મિસ્ટર કિનકેડે લખ્યું છે કે સમગ્ર વિશ્વમાં મેં એક જ જ્ઞાતિ એવી જોઈ છે કે એના મોઢામાંથી શબ્દ નીકળતા જાય અને ક્ષત્રિયો એના લીલુડા માથાના દાન આપતા જાય, એવી કોઈ જ્ઞાતિ જોઈ હોય તો એ ચારણ અને ક્ષત્રિયની જ્ઞાતિ છે સાહેબ. હા, એટલે એ આડી રાણી છે, એ તલવાર દેવા માટે આવ્યા છે. અને ઉમેદસિંહ ચંદાવત કહે છે આડી રાણીને કે જોજો ક્ષત્રિયાણી, કદાચ હું યુદ્ધમાં કામ આવી જાઓ, ધીંગાણામાં કામ આવી જાઓ તો તમે તમારો ધર્મ ન ચૂકતા. એક વાર, બે વાર, અને ત્રીજી વાર કીધું કે જોજો ઓ રાણી, તમે તમારો ધર્મ ન ચૂકતા, કદાચ હું કામ આવી જાઉં તો. એક બે ઘડી છત્રી ઉભા રહેજો. અને સાહેબ લાલ ઘૂમ થઈને સાહેબ ઓરડામાં પાછી આવી અને દાસીને બોલાવીને કીધું કે દાસી એક થાળ લાવો. તો કે થાળ શેની માટે? અરે તમે થાળ લાવો. અરે કે દરબાર સાહેબ યુદ્ધ માટે જાય છે અને થાળ શું મગાવીને કરશો? અરે થાળ લાવ. અને સાહેબ ભવાની ટીંગાતી હતી, શમશેર ટીંગાતી હતી, કઈ શમશેર ને ખુલ્લી, અને ખુલ્લી કરતા હજી ગળે મચરક દે ન દે. અને આડી રાણીએ દાસીને કીધું કે દાસી હું મારું માથું ઉતારીને આપું છું, દરબાર સાહેબને કહેજે હું મારો ધર્મ બજાવી ચૂકી છું અને એ ધીંગાણામાં એનો ધર્મ ન ચૂકે. સાહેબ એક કળે બચરક દેતા આ તો માથું ઉતારી લીધું. મેં જેસલમેરની ભટિયા, મારા કુળનો યહી સ્વભાવ કે મારો બેટો રણ જુજી મરે અને બેટી કાઠ ચડા, હું ઈ કુળમાંથી આવું છું.
ઈટ સત્રિયાણીઓ હોય શકે સાહેબ, જેવી તેવી નહીં, અને એને ન્યાજ કઈક પાકે. બીજું એક યુગલ સાહેબ, રાજપૂત અને રાજપૂતાણીની વાત નીકળી છે, હજી એક વાત કરી દઉં તમને. રાજપૂત ને હજી 10 દિન નથી આ લગ્ન કેલે, આવા એક પ્રસંગ નો હોય. આ જેટલી રજ છે એટલી હિન્દુસ્તાનમાં ક્ષત્રિયોની વાતો છે. હા, એટલી વાતો છે. પૃથ્વીરાજ ચૌહાણ જેથી સાહેબ લડવા માટે બેઠો હતો, શબ્દ વેદી પણ જાણતો હતો. એટલે ઘણા એમ કે છે, 4 વંશ 24 ગજ અંગુલ અંગષ્ટ પ્રમાણ, 4 ગજ 24 ગજ, 24 ને 4 કેટલા થાય? 28. ઘણા એમ કે 4 ગજ 24 ગજ અંગુલ અંગષ્ટ પ્રમાણ, કે આવી રીતે 4 ગજ એની ઉપર 24 વાડા અને એની ઉપર એટલો ઊંચો છે એમ નથી. આ પોત પોતાની રીતે ઠપકારી દેવું છે, એનું કેમ કરવું? 4 ગજ 24 ગજ અંગુલ નષ્ટ પ્રમાણ, 24 ને 4 કેટલા થાય? 28. અંગુલ નષ્ટ પ્રમાણ 28 ને 8 કેટલા થાય? 36. હવે પૃથ્વીરાજ ચૌહાણ આ 36 પ્રકારના ક્ષત્રિયોની ઉપર અત્યારે આવડો આ મુસલમાન રાજ કરે છે, એને તું ઠપકારી દે એમ વાત છે. એમ સાહેબ હજી દહીં નથી ના આવ્યું. બેનપણી એ લગ્ન પહેલા પોતાની બેનપણીને પૂછ્યું છે, બેન કેવા પુરુષનો ચૂડલો પહેરવો છે, ધારણ કરવો છે? અને તેથી 18 વર્ષની ક્ષત્રિયાણી કહે છે, ચૂડો પહેરું ઇનરો જિનરી અખિયાલા, ચૂડો પેરું ઈનરો જિનરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી, પણ મારો મનખ્યો આખો ન્યાળ. અને સાહેબ એ દીકરી બાના લગન થયા, લગન થયા એટલે બેનપણીએ પૂછ્યું પાછું કે ઓળખો કેમ કે મર્દ છે? તું તો બહુ મોટી વાત કરતી હતી, ત્યારે હું એની હામું જોતી હતી, અને ત્યારે મારા ધણીની મૂછનો એક એક વાળ ગણવો હોય તો ગણી લેવાય એવી ફરક 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 મૂછના દોરા થતા હતા. અને એક ક્ષત્રિય કે છે, કંથ કે છે કામિનીને, કે કરું હું કેવું કામ કે જેથી તારો રુદિયો રાજી રહે અને તને અંતર થાય આરા. અને સાહેબ એક ક્ષત્રિયાણી જવાબ દે છે, ભાઈ ભાઈ ભાઈ, એક ક્ષત્રિયાણી જવાબ દે છે કે હે મારા ધણી, જાવ રણમાં રહ્યો અને તમારા કવિજનું ગુણના ગાય, તમારા કવિઓ છે એ તમારી પ્રશસ્તિ કરતા હોય, તમારા યુદ્ધના ઈ છંદો ગાતા હોય, ગીતો ગાતા હોય, પણ જોજો હો મરજો અને કાંતો મારજો પીઓ, મરજો અને કાંતો મારજો પીઓ, પીઠમાં દેજો લગા ભાગીને પાછો નો આવતો, મરજો અને કાંતો મારજો પીઓ, પીઠમાં દેજો લગાર, નકર મારી શૈરું મેણા મારશે કે આ તો કાયર નરની ના. અને કંઠા રણમે જાય કે એમ મત ઢૂંઢે કોઈ સાર, એમાં ભાગીન કુળ ને લજા, જ્યાં તારી જોળી આવે ત્રબકતી એમાં મરદા કેરી મજા, ઈ મરદાનગીની વાતો. હા,
એટલે એની બેનપણીને કહે છે પરણતા મેં પરખ્યો એની મૂછા તણી એની આ બહુ મોટી મૂછું રાખો તો આની મર્યાદા જાણજો કે આની મર્યાદાઓ શું છે ફેશનમાં ન વધારતા હા હું અહીં સ્ટેજની નીચે ઉતરી જાય એટલે હું આમ નીચી કરી નાખું છું કારણ કે ઘણી જગ્યાએ ઘણા સમાધાનો કરવા પડે માનસિક રીતે કરવા પડે એટલે સાહેબ ખાસ ચારણ તરીકે કહું અને આમ કરો એનો વાંધો નથી પણ આની ઘણી બધી મહત્વતા છે એ કોઈ દિવસ બીજો જોઈને એમ ન કહેવો જોઈએ કે આ જો ફાંકોડી એમ કેવો જોઈએ ભાઈ 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 આ રાજપૂત આવ્યો છે આ ક્ષત્રિય આવ્યો છે આ ગરાસિયો આવ્યો છે હવે કોના બાપની ત્રેવડ છે કે આપણું રૂવાડું ખાંડું કરી શકે એ વિશ્વાસ પેદા કરજો સાહેબ એ વિશ્વાસ આ દુનિયાને અપાવજો સાહેબ પણ આ ત્યાગનો આ સમર્પણનો આ નીતિનો ધર્મનો રંગ મળે છે ક્યાંથી ઝવેરચંદ મેઘાણી નામનો વાણીઓ લખે સાહેબ કે આ રંગ મળે છે ક્યાંથી કે મારી જનની ના હૈયામાં હજી આપણે બેનને સાંભળવાના છે આ જુવાનને સાંભળવાનો છે હજી ભાઈને પણ હવે મને ઉપડી છે તો હું બે કડી ગાઈ લો ભાઈ વાંધો નહીં ને એ મારી જનની ના હૈયામાં મારી જનની ના હૈયામાં આ ખરેખર મોત ડાબીજી વાતો કરવાનું ઘણું મન થાય પણ હવે હજી બે આપણે બેનને ને ભાઈને બેને સાંભળવા છે પણ મારી જનની ના હૈયામાં પોડનતા પોડનતા પીધો કસું બીનો રંગ હો રાજયા મેં પીધો કસું બીનો માન ધોલા દાવણ કેરી ધોલા દાવણ કેરી તારાય તારાય પામ્યો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો અહીંયા રાજપૂત ડાયરો છે ચૌધરીઓ પટેલ છે બ્રાહ્મણો છે ચારણો છે માલધારી વરણ છે બધા બધા છે 18 વરણ છે અહીંયા એક બીજી વાત એ કરું કે મારા બાપુને આ પ્રદેશ બહુ વાલો હતો એમના ઘણા બધા રેકોર્ડિંગમાં છે અને આપ બધાએ સાંભળ્યું હશે એ એમ કહેતા કે હું 5 વીઘા જમીન લઈને આ બાજુ રહેવા આવી જાઉં એટલું બધું મને અહીંયાનો જે પ્રેમ છે એ ખેંચી લાવે છે બીજી એક વાત એ કરતો સમગ્ર ગુજરાતમાં સાહિત્યને જો કોઈ ચાહવા વાળો વર્ગ હોય તો એ આવડો આ તમારો આ આખો આખો પ્રદેશ છે સાહેબ આ વાવ થરાદ બનાસકાંઠા આખો સાહેબ જે સાહિત્યને ચાહો છો ગુજરાતમાં કદાચ ક્યાંય પ્રોગ્રામ થાય કે ન થાય મારા બાપુ એવું કહેતા કે માત્ર ને માત્ર બનાસકાંઠા જિલ્લામાં મારા કાર્યક્રમો થાય ને એટલે મને મોજના થોરા છૂટતા રહે છે સાહેબ હા અહીંયા ઘણા બધા મારા બાપુને એટલા ચાહે છે સાહેબ હમણાં એકાદ બે જણા મને ઉપર આવીને કીધું બે ત્રણ જણાએ નીચે કીધું કે અમે ઈશ્વરદાન બાપુને એટલા ચાહીએ છીએ અને એટલા માનીએ છીએ કે અમે રોજ સવારે જાગીને પરમાત્માને અને જો હારો આરામે કોઈને દીવા ધૂપ કરતા હોય તો અમે ઈશ્વરદાન બાપુના ફોટાને કરીએ છીએ સાહેબ તો સાહેબ હું આ ઋણમાંથી કેમ મુક્ત થઈ શકીએ અમે
મેં ઘણું બધું જતું કરીને આ હું કાર્યક્રમમાં આવ્યો છું એ હેતુભાઈને ખબર છે, પણ જે એમનો પ્રેમ હતો એમાં સાહેબ રૂપિયા મારે ટૂંકા પડ્યા સાહેબ, મને એમનો જે પ્રેમ વધી ગયો મારી માટે ઈ વધતો રે. બસ રૂપિયા તો ભાઈ બહુ કમાશું ને, ગમે ત્યાંથી કમાઈ લેશું, પણ વર્થથી જ કમાશું. અહીંયાથી એટા ઉતરી જશું, પણ મારા સ્તરથી એટો તો ન જ ઉતરું સાહેબ. પણ એનું કારણ લોહી, હું ઈ પરંપરામાંથી આવું છું સાહેબ. એટલે તમે તમારા બધા પોતાની પરંપરા સાચવી રાખજો. બાળી આકાશ પાતાળ તું ધારી ગંબર નાગ સુરન નર પાયન મે દિગ પાળ દે ગંબર નાટ હી ડુંગર સોસે હી સાહેર તણ સમય આકાશ પાતાળ તું ધારી ગંબર નાગ સુરન નર પાયન મે દિગ પાળ દે ગંબર નાટ હી ડુંગર સોસે હી સાહેર તણ સમય નવ નાથ ગને નર તો સકરણ આત પ્રસારી તે મહારે રવ રાયન મે દિગ જગ પ્રમે સંચાલન કરતા હતા, બહુ સરસ રીતે સંચાલન એમને જે સૂઝબૂઝથી સંચાલન કરતા હતા આ ઘણા, કારણ કે પીરવાળા તે બધું પૂરું કરી નાખે, બીજું કલાકાર બોલે હું બીજા, પણ પરબતભાઈની જે સમજણ હતી સરસ રીતે જે પીરસતા જતા હતા એ પરબતભાઈ, અમે સૌએ અમારા હૈયારૂપી ખરલમાં ગોળી ગોળીને એમાંથી પરબતભાઈ બેન બહુ સરસ ગાય છે, કવિ બેન. મેં હમણાં બેનને કીધું, એમને કીધું એ તમને કહી દઉં, મને એમ હતું કે મારી કરતા ઘણું બેસુરું ગાતા હશે, પણ એમાં હું ખોટો પડ્યો. હા, બેને એટલું સરસ ગાયું અને એક પણ જગ્યાએ સૂર ચૂક્યા નથી. એકવાર એને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. હા, એટલે કવિબેને જે એમની હૈયારૂપી ખરલમાં ગોળ્યો આ રંગને. આ બધા મારા ભાઈઓ જેને હું મારા જીવથી વધારે પ્રેમ કરું છું, એવો ધીરા ધીરા વગાડ કાળજામાં વાગે છે ઢેરવા, એવો અમારો મીઠડો અને ઇંગ્લિશમાં ચોકલેટી બોય એ જગદીશ ડાભીને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. મારી જમણી બાજુમાં પહેલા જે બેઠા છે અને મેં પહેલા જે ઓળખાણ આપી એ મહેશદાન ઉધાસ ગઢવી, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. એની જમણી બાજુ તમે વયા જાઓ એટલે
મોચું ના આકડા સેજ 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 જડેલા મને બાળે એટલે નીચે કરના મારો નાનો ભાઈ સમાન એ ભાઈ પ્રયાગ આમ સાચું નામ પ્રયાગ છે પણ હું એને ભૂરા ભાઈ જ કહું છું એટલે પ્રયાગભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને એમ થાય કે હમણે આ તબલા નહીં જે ઉપરની બે ટાંચ્યું બાંચ્યું બધું ફાડી નાખશે કઈ રહેવા જ નહીં દે આમાંથી પછી હું વગાડશે એ આપણને ચિંતા ઉત્પન્ન થાય પણ સાહેબ આ તબલા તબલા છે પણ એને હવાયા કરી બતાવે છે એવો મારો ભાઈ ઉમેશ પરમારને જોરદાર તાળીઓથી વધાવો આ અમારા બધાના અવાજને આપની સુધી સુરીલી રીતે સુર સાઉન્ડ પહોંચાડે છે આ એવા આપણે ભૂદેવ બાપજીને આપણે એકવાર જોરદાર તાળીઓથી સુર સાઉન્ડને વધાવીએ આ દશરથપુરી ગોસ્વામી બાપુ છે આ એ જન્મથી જ બાપુ છે તમે એક જ નહીં એ જન્મથી બાપુ છે આ બાપુને પણ બાપુ કેવું પડે એવા બાપુ આપણે એને બાપુ જ અમારે સાઈડ બાપુ કે અહીંયા હું કે એ નથી ખબર અમારી સાઈડ એને બાપજી ને આ એ બધું ઈ જ થયું ઇટાલિયન છે ને ઇટાલિયન હું આપને કહું ઇટાલિયનમાં બાપુનો જો મિનિંગ કંઈ થતો હોય ઇટાલિયન લેંગ્વેજ જેમ ઇંગ્લિશ હિન્દી બધી લેંગ્વેજ છે ને એમ ઇટાલિયન લેંગ્વેજ છે એમાં બાપુનો શબ્દ એનો મિનિંગ એવો થાય છે કે અતિથી વધારે માન આપવું એને ત્યાં બાપુ કહે છે બહુ માનથી કોઈને બોલાવે ને એટલે ત્યાં બાપુ કહે છે એટલે તમે વિચારો તમારી જવાબદારી ક્યાં પૂછી કહેવાય એટલે એવા બાપુ દશરથપુરી બાપુને અને એમના સુર સાઉન્ડને ભાભરથી પોતે વધારે છે એમને જોરદાર તાળીઓથી વધાવીએ અમારા સૌને તમે એક નાનકડા કચકડામાં જે કેદ કરે છે વર્ષો સુધી તમે આ કાર્યક્રમને માણી શકશો એવું સિંધવાઈ સ્ટુડિયો એને એકવાર એમના દરેક મિત્રોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને છેલ્લે હું અમે સૌએ અમારી હૈયારૂપી ખરલમાં ગોળી 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 ગોળીને માતાજીને જે અંજલિ અમે અહીંયાથી અર્પણ કરી છે અમારી કાલી ખેલી ભાષામાં અમને જે કંઈ બોલતા આવડ્યું છે હજીના બંને કલાકારો જે બોલવાના છે માતાજીની સ્તુતિઓ રજૂ કરશે કે કાંઈ પણ પોતાના કાલી ખેલી ભાષામાં જે રજૂ કરશે અમે સૌએ અમારી હૈયારૂપી ખરલમાં ખોળી ખોળીને આપ સૌને જે આનંદ કરાવવાની માં જગદંબાને અહીંયા બિરાજ તમામ ચેતનાઓને જે રાજી કરવાની કોશિશ કરી છે ત્યારે આશા રાખીએ કે આપ સૌને આનંદ આવ્યો હશે અને ત્યારે આ છેલ્લી કડીથી હું અહીંયા મારી વાણીને પૂરી ન કરતા વિરામ આપીશ અને કાં પછી બીજો કોઈ આવતા વર્ષે બીજો કોઈ કલાકાર આવે અને અહીંયાથી કાર્યક્રમની શરૂઆત કરશે ત્યાં સુધી એવા તો રંગા દેખીને દરિયા ટકિલા તમે લેજો કસું બીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને હો રાજ મને લાગ્યો કસું બીનો ખાલા 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 ખાલ
આનું કોપી કરીને પછી કે પાછા કઈક નવું લઈ આવશું. સાંતોડિયા બાંદરવાળા આકલે તે બાગ જુટા માં બોલી કમડા માં આ બાગ માં તો જઈ જમ જાવા બધું તો ના 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 આસમાન તો જમે વાળા બાંદર સાંતોડિયા બાંદરવાળા આકલે તે બાગ જુટા માં બોલી કમડા માં આ બાગ માં તો જઈ જમ જાવા બધું તો ના ના આસમાન તો જમે જાવા બોલા દે બોલા બોલા કળા દે બોલા દે કળા દે બોલા દે ભજના કોડરા માં તો બાદલા નો તો બોલા બધું કરી ગયા વગર નું તો કને કે કમ બને ગયું કણ કે તું કરે કણ કે મામલા તો કરે માર માર તો તો માર કથા વાળો મેં કર મારી તો રોડ કણ કે ગાય ને કળ 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 આ દેશના વીર શહીદો જે શહીદી પામ્યા છે માં ભારતી માટે માં ફૌ માટે જેને પોતાના લીલુડા માથાના બલિદાન આપી દીધા છે એમાં રાજપૂત રેજિમેન્ટ હોય તોય ભલે આહિર રેજિમેન્ટ હોય તોય ભલે આહિરો માટેનો એક બહુ સરસ દુહો છે આ મને યાદ આવ્યું એટલે હું કહું તમને કે દુનિયા જાકારા દઈએ અને જેને રાખે ને ઘરમાં રામ આખું જગત જ્યારે માર 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 થતું હોય મરણ મેવાડા હવે મોત પાણી ખૂંદતું અને પાછળ મોત પાણી ખૂંદતું આવતું હોય અને એમાં તમને કે વ્યાય વ્યાય બાપ તારું રોવાડું ખાંડું ન થવા દઈએ દુનિયા જાકારા દઈએ અને જેને રાખે ને ઘરમાં રાણ એને માથા હાટું મૂલવે ઈ આહિર ના એંધાણ સાહેબ એનું નામ આહિર કહેવાય એનું નામ આહિર કહેવાય એટલે ઈ કદાચ આહિર રેજિમેન્ટ નો હોય તોય ભલે કે કદાચ કોઈ પણ રેજિમેન્ટ નો હોય એ આર્મી માં હોય તોય ભલે એ એરફોર્સ માં હોય તોય ભલે એ નેવી માં હોય તોય ભલે કે કદાચ આપણા પોલીસ માં એસઆરપી માં કે કોઈ પણ રીતે માં ભારતી માટે માં ભૌમ માટે જેને બલિદાન આપ્યા છે એની માટે આ એક કડી એમને અંજલિ આપતા અને પછી હું મારા શબ્દને વિરામ આપું. રક્ત ટપકતી સો સો ડોલી સમ્રાગણથી ગાવે ગાવે સમ્રાગણથી ગાવે કેસર વરણી સમર સેવિકા કેસર વરણી સમર સેવિકા કોમલ સેજ બિછાવે કે ગાયન મરતા રે માતની આઝાદી ગાવે ગાયન મરતા મરતા રે માતની આઝાદી ગાવે ગાયન મરતા મરતા રે માતની આઝાદી ગાવે ગાયન બહાર નીકળતા નું આવડતું હોય ને એ બધા આવા બાના કાઢે હવે ભેરવી થઈ ગયા હવે ન ગવાય પૂરું થઈ ગયું હવે તો પરોઠિયા ની એની માટે છે હા પણ પ્રભાતિયા એની માટે છે આ પરોઢિયા ગાવા માટે જ છે પણ હું એમને જે કંઈ ગાવું એમને મોજથી ગાય હું એમને ભેરવીમાં બહાર કાઢી દઉં. ના જદની શંકા મુદ મુદ પંકન ગમ 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 ગમરૂલા ના જદની શંકા મુદ મુદ પંકન ગમ 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 ka bat 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 b
डम डम डंगा डमरू का रणकूल रणम का भेद रणम का जागे जटाला कैलाश वड़ा वड़ा बेकर आला जो की ऊटे बड़ सदा का आदेश आदेश हमने मारी जीभिया बहुत जेडू से लानी थी पूरी करिए जागे जटाला कैलाश वड़ा वड़ा बेकर आला जो की ऊटे बड़ सदा का आदेश आदेश तो डटाला मुछाला कंद काले ने कवालत महादेव की सुनाण मन में अब भजन वचन सिर सात में टका स्थान प्रकट भावत भात सब તો આપણે આસ્થાબેનને વિનંતી કરીએ કે આવો બાપા આપને મજા આવે એવા ગીતો ભજનો દુહા છંદ જે આપને મોજ આવે એ લઈને આવે જોરદાર